नमस्कार विद्यार्थियों, धोरण सात विषय गुजराती बीजा सत्र में विद्यार्थियों आपणे तमारा पाठ्यपुस्तकनू अंतिम चेप्टर भणी रह्या छे। चेप्टर 20मुं सुभाषितो। तो आथी अगाउना विडियो में विद्यार्थियों आपणे छे ए थोड़ा सुभाषितो छे एना विषे जोई गया। हवे आजना विडियो में छे आपणे बाकीना सुभाषितोनो अभ्यास करीशुं। तो त्रीजा सुभाषित में विद्यार्थियों तमारा पाठ्यपुस्तकनी पेज नंबर 65 ऊपर जोशो आपणे त्रीजू सुभाषित पहोंच्या हता, जे एक लोक साहित्य छे। एटले आना लोक साहित्य एटले शू के आपणे जेम लोकगीत आवता के जेना कोई रचयिता होता नथी, लोको द्वारा ए बनावायेलू होय, एवी ज रीते आ पण छे ए लोको द्वारा कहेवायेलू एक सुभाषित छे के एक वाक्य छे કે એવી રીતે એક સુવિચાર છે કે લોકોથી અને લોકો માટે જે સાહિત્યની રચના થતી હોય એવું હોય એને લોક સાહિત્ય કહેવાય, કે એનો કોઈ એક કવિ, એક લેખક કે એક રચયિતા ના હોઈ શકે, અલગ અલગ લોકોએ પોતાની મેળે એ બનાવેલું હોય છે। એટલે આ જે ત્રીજું સુભાષિત છે વિદ્યાર્થીઓ, એ એક આવું જ લોક સાહિત્ય છે। લોકોમાં પ્રચલિત બન્યું હોય તેવું સાહિત્ય પણ લોક સાહિત્ય કહેવાય, જેનો રચયિતા છે એ લોક સમુદાય હોય, એટલે એકથી વધારે લોકો એના રચયિતાઓ હોય છે। તો અહીંયા ત્રીજા સુભાષિત છે આ લોક સાહિત્યમાં આ દોહામાં આ એક રીતનો દોહો છે કે જેમાં પોતાની જાતને ઘસીને અન્યને સુખી સદગુણી બનાવવા મચતા સંત અને અગરબત્તીનો મહિમા ગવાયો છે। ત્રીજા સુભાષિતમાં શું કહેવાયું છે વિદ્યાર્થીઓ, કે પોતાની જાતને ઘસીને પણ અન્યને સુખી કરવાનો જે સદગુણ છે એ બનાવવા મચતા, એટલે કે પ્રયત્ન કરતા સંતો અને અગરબત્તી સાથેને સરખાવ્યા છે, અગરબત્તીનો મહિમા અહીંયા ગવાયો છે। તો અહીંયા આપણે આ સુભાષિત વિશે જોઈએ। આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરંત, જગમાં એવા જન્મ્યા અગરબત્તીને સંત। હવે અહીંયા કીધું પ્રથમ પંક્તિમાં કે આપ બળે, અહીંયા વિદ્યાર્થીઓ આપ બળે એટલે સ્વબળે, સ્વ એટલે પોતાનું અથવા જાતે, પોતાની જાતે। આગળ કીધું એકલ ખૂણે આપ બળે, હવે પોતાની જાતે છે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરંત। હવે અહીંયા કહે છે કે જે એક જ ખૂણામાં છે પોતાની મેળે, જાત મેળે, અને ધૂપ બધે પ્રસરંત, ધૂપ એટલે સુગંધ અને પ્રસરંત એટલે પ્રસરવું અથવા ફેલાવવું। તો અહીંયા પ્રથમ ભક્તિમાં કીધું કે જે એક ખૂણે છે એ પોતાની જાતે છે એ ફેલાય છે, જગમાં એવા જન્મ્યા, જન્મ્યા એટલે જન્મ લીધો છે, તો આ જગતમાં એવા બે જ વસ્તુઓ છે, બે જ વ્યક્તિઓ જન્મી છે, અગરબત્તીને સંત। હવે શા માટે આ સંતને અગરબત્તી સાથે સરખાયું, કે અગરબત્તી છે એ પણ આપબળે સ્વ જાતે છે, પોતાની મેળે છે, એક ખૂણામાં એ પ્રગટી રહી હોય છે। અગરબત્તીને આપણે ચારે બાજુ ફેલાવતા નથી, પણ છતાં એની સુગંધ કેવી છે કે એ આપબળે છે, એક એક ખૂણામાં છે એ સુગંધ, સુગંધી અગરબત્તી આપણે પ્રગટાવી હોય તો એની સુગંધ છે ચારે બાજુ પ્રસરી રહી છે, ચારે બાજુ એ ફેલાય છે, એની સુગંધ એ બધાને આપે છે, પોતે જાતે બળે છે છતાંય સુગંધ બધાને ફેલાવે છે। એવી જ રીતે છે અહીંયા સંતો છે એનું પણ જગમાં એવું જ છે કે જે આપ બળે છે કે પોતાની જાતે છે એ ભલે બીજાઓની મદદ કરવા માટે ઘસાતા હોય પણ અન્યોની મદદ કરવા માટે હંમેશા જાતને ઘસતા રહે છે, જેવી રીતે અગરબત્તી પોતે સળગતી રહે છે અને બીજાને છે એ સુગંધ પ્રસરાવતી રહે છે। તો આ રીતે છે આ સુભાષિતનો સાર થાય કે સંતો અગરબત્તી જેવા હોય કે જે પોતાની જાત ઘસીને, પોતાની જાત બાળીને પણ અન્યોને છે એ સુગંધ પ્રસરાવે છે, કે અન્યોને હંમેશા મદદરૂપ થાય છે। એટલે અહીંયા છે આ લોક સાહિત્યના દુહામાં કહેવાયું છે કે આવા તો બે જ જન્મ્યા, એક તો સંતો હોય અને એક અગરબત્તી હોય કે જે પોતે બળીને બીજાને સુગંધ ફેલાવે છે। હવે વિદ્યાર્થીઓ તમારું ચોથું સુભાષિત છે એ કુતુબ આઝાદ નામના ગઝલકારે લખેલું છે। એમનો જન્મ 1922માં થયો અને અવસાન 2006માં થયેલ। કવિ કુતુબ આઝાદનો જન્મ અમરેલી જિલ્લાના બગસરા ગામમાં થયેલ। તેમણે વર્ષો સુધી તમન્ના નામનું માસિક ચલાવી સાહિત્યની ઉમદા સેવા કરી, સમાજની સાંપ્રત સમસ્યાને કેન્દ્રમાં રાખી, સાંપ્રત એટલે વર્તમાન સમયની જે ચાલુમાં ચાલતી હોય તે રાખી અનેક લોકભોગ્ય પદરચનાઓ એટલે કે કાવ્યની રચનાઓ આપેલી છે। તેમણે 12 જેટલા પુસ્તકો આપ્યા છે। આ ગઝલ પંક્તિમાં કવિએ નમ્રતાનો મહિમા સુપેરે સમજાવ્યો છે। હવે પછીના સુભાષિતમાં છે કવિ કુતુબ આઝાદે શું લખાય છે ગઝલકારે, કે એમણે આ ગઝલનો એક પંક્તિ છે અહીંયા એના દ્વારા છે એ નમ્રતા, નમ્રતા એટલે વ્યક્તિમાં નમ્રતાનો ગુણ
કેવી રીતે હોય છે એને સુપેર એટલે કે સારી રીતે સમજાવેલ છે. તો આપણે પંક્તિમાં જોઈશું, ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચી નમી જઈને ખરેખર નમ્રતા શું છે જમાનાને બતાવે છે. અહીંયા આ ગઝલકાર કહે છે કે જ્યારે ડાળીઓ ઉપર ફળ આવે છે, તમે જોજો વિદ્યાર્થીઓ, વૃક્ષ ઉપર ડાળી હોય એના ઉપર ફળ લાગે તો પોતાના કદ કરતાં થોડી નીચે એ ઝૂકી જાય છે, કેમ કે એના ઉપર ફળો આવે છે અને એ ફળોના વજનથી ડાળી નમે છે. એટલે આ શું, ડાળીઓ નીચી નમી જઈને, તો હવે કવિ કહે છે કે આ ડાળી જે છે, ફળો લાગેલી ડાળી એ નીચી નમી જઈને આપણને શું શીખવે છે, તો ખરેખર નમ્રતા શું છે. જેના ઉપર ફળ લાગતા જે ડાળી ઊંચી ખડાંગ લાગેલી છે એ પણ નીચી નમી જાય છે, કેમ કે એના ઉપર હવે ફળો આવી ગયેલા. એટલે જમાનાને બતાવે છે કે નમ્રતાનો ગુણ છે, હંમેશા સારી વ્યક્તિઓ છે એ જ નમી શકે છે. જો ત્યારે જોવું કે જે ડાળીઓ ઉપર કે જે વૃક્ષો ઉપર ફળો લાગતા નથી એ ફળોની ડાળીઓ ઊંચી અડીખમ ઊભેલી હોય છે, જ્યારે ફળ લાગેલી ડાળીઓ હંમેશા ઝૂકેલી રહે છે. કહેવાનો મતલબ એમ છે કે જે નમ્રશીલ નમ્રતાવાળો વ્યક્તિ હોય એ હંમેશા નમવામાં કે નમ્રતા જાળવવામાં માને છે, એનામાં એક નમ્રતાનો સદગુણ હોય છે. આપણે પણ ત્યાં કહેવત છે ને કે મીઠા ઝાડને વધારે પથરાવો લાગે, જે ઝાડ ડાળી ઉપર ફળો હોય એને વધારે પથરાવો લાગે, કેમ કે જે ડાળી છે એ ફળ આપતી હોય એને જ વિદ્યાર્થીઓ એને જ છે વ્યક્તિઓ વધારે પડતા પથરાઓ મારતા હોય છે. શું કામ, તો કે એ નમેલા રહે છે. એટલે એવી જ રીતે આ ડાળીઓ પરથી આપણે સમજવું જોઈએ કે હંમેશા જે કેમ કે ડાળીઓ પર ફળ આપતા એ ફળદ્રુપ થઈ જાય છે, એટલે એ જમાના માટે વ્યક્તિઓ માટે ઉપયોગી થઈ જાય છે અને થોડી નમેલી રહે છે દરેકની સેવા માટે. એટલે અહીંયા સદગુણી વ્યક્તિ છે એ પણ છે આ ફળો ઉપર આવેલી ડાળીની જેમ છે, ડાળી ઉપર જેમ ફળો આવીને નીચે નમી જાય છે એ જ રીતે છે સદગુણી વ્યક્તિ પણ પોતાનો નમ્રશીલ હોય છે અને નમ્રતાનો ગુણ આ રીતે બતાવે છે. ત્યાર પછીનું સુભાષિત છે એ વેણીભાઈ પુરોહિતે આપેલું છે. એમનો જન્મ છે 1916માં અને અવસાન 1980માં. કવિ વેણીભાઈ પુરોહિતનો જન્મ જામનગર જિલ્લાના જામખંભાળિયામાં થયેલ હતો. તેમના પિતાનું નામ જમનાદાસ અને માતાનું નામ ગુલાબબહેન હતું. ઝરમર પરોઢિયાની પદમણી અને નૈણા તેમના જાણીતા ગીત સંગ્રહો છે. હવે ગીત સંગ્રહ એટલે શું વિદ્યાર્થીઓ, કે એકથી વધારે ગીતો છે એનું એક જ પુસ્તકમાં છે એ સંગ્રહ કરવામાં આવેલું હોય અને એ પુસ્તકને નામ આપવામાં આવેલું હોય એને કહેવાય છે ગીત સંગ્રહો. તો ચિંતા દુઃખ ખટરાગ આ બધું છે એ ઠરે છે. હવે તેમણે આપેલા સુભાષિતનો સાર શું છે, કે ચિંતા છે જગમાં, દુઃખ હોય છે, ખટરાગ એટલે કે કજિયાઓ હોય છે, અણબના હોય છે, આ બધું એક દિવસ ઠરે, ઠરે એટલે સમી જાય છે કે પતી જાય છે, પરંતુ ઈર્ષારૂપી આગ છે એ કોઈ દિવસ ઠરતી નથી. જે વ્યક્તિમાં ઈર્ષા હોય છે એ બીજાની એ ભાવ છે આ સુભાષિતમાં સરસ રીતે વ્યક્ત થયો છે કે બધું એક દિવસે ઠરી જાય છે, પણ જે ઈર્ષાનો ભાવ છે એની આગ કોઈ દિવસ ઠરતી નથી. તો સુભાષિતમાં જોઈએ વિદ્યાર્થીઓ, ચેહે ઠરે દુખડા ઠરે ઠરી જાય ખટરાગ. પ્રથમ પંક્તિમાં કહ્યું કે ચેહ ઠરે, અહીંયા જો ચેહ એટલે મળદાની ચિતા, ચેહ એટલે કે વ્યક્તિ જે મરી જાય છે તેના પછી જો એનું મળદું પડેલું હોય એને ચેહ કહેવાય છે, એટલે કે એ મળદાની ચિતા હોય છે જેના ઉપર એને અંતિમ સંસ્કાર માટે વ્યક્તિને, મૃત વ્યક્તિને સુવડાવવામાં આવે છે અને આખું ચેહ કહે છે, એટલે કે એક મળદાની ચિતા હોય છે એને પછી સળગાવવામાં આવે છે. અને એ ઠરે એટલે કે મળદાની ચિતા જે છે એ પણ ઠરી જાય છે, ત્યારે શું થાય છે, દિવસ કે વ્યક્તિ મૃત્યુ પામી જાય અને એની મળદાની ચિતા જે છે એ સમી જાય છે, ઠરી જાય છે. તો દુખડા ઠરે એટલે કે અહીંયા દુખડા એટલે દુઃખો, જેવી રીતે મળદાની ચિતા છે, વ્યક્તિ મરી ગયેલું અને એની ચિતા પણ સળગીને ઠરી ગઈ, તો એની સાથે સાથે દુખડાઓ છે એ પણ ઠરી જશે, સમી જશે, ઠરી જાય ખટરાગ. અહીંયા ખટરાગ એટલે કજીઓને અણબનાવ, ચિતાની સાથે સાથે છે એ બળીને ઠરી ગઈ તો એની સાથે સાથે કજીયા, અણબનાવ, દુઃખો આ બધું જ છે એ સમી જાય છે, એક દિવસ એનું અંત આવે જાય છે, ઠરી જાય છે. પણ બીજી પંક્તિમાં કવિએ કીધું પણ ઈર્ખાની આગ, અહીંયા જો ઈર્ખા વિદ્યાર્થીઓ એટલે ઈર્ખાની એટલે ઈર્ષાની, અહીંયા ઈર્ખાની એટલે ઈર્ષાની આગ ઠારે તેમ બમણી બળે. હવે તેમ એટલે અહીંયા તેમ,
ઈર્ષા છે એ કેવી છે, કોઈ વ્યક્તિમાં જો ઈર્ષા હોય એને જેટલી ઠારવાની પ્રયત્ન કરો એ એમ બમણો એટલે કે બે ગણી વધતી જાય છે. તો અહીંયા કવિએ અંતિમ સુભાષિતમાં એ સમજાવ્યું છે કે વ્યક્તિની જવાની સાથે સાથે જ છે એની ચિતા એક દિવસે છે એ તો બૂજી જવાની છે, ઠરી જવાની છે, એની સાથે સાથે જ છે. કજિયા અણ બનાવ જે કાંઈ એના જીવનમાં હોય એ બધું સમી શકે, બધું પતી શકે કે ઠરી શકે, પૂરું પૂર્ણ થઈ શકે. પણ જે વ્યક્તિના મનમાં છે એ ઈર્ષા રહી ગયેલી છે, ઈર્ષાનો કોઈ દિવસ અંત આવતો નથી. ઈર્ષા છે એ જેમ એને ઠારવાનો પ્રયત્ન કરો એટલે કે જેમ એને સમાળવાનો પ્રયત્ન કરો, દબાવવાનો, એટલી જ એ બે ગણી વધે છે. તો અહીંયા વિદ્યાર્થીઓ આપણે સુભાષિતો ભણ્યા અને તમારા બીજા સત્રના આ અંતિમ ચેપ્ટર હતું. તો આપણે બીજા સત્રને ગુજરાતીના પાઠ્યપુસ્તકના તમામ ચેપ્ટરો છે વિદ્યાર્થીઓ અત્રે પૂર્ણ કરીએ છીએ અને હવે આ પછીના વિડીયોમાં આપણે છે એ ગ્રામર વિશે ભણીશું. આભાર.